વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સબ નંબર 9. એક કાર્યક્રમમાં 7 વક્તાઓ એ બી સી ડી ઈ એફ જી, એટલે તમે કહેશો કે સર ટોટલ 7 જણ છે વક્તાઓને, એના નામો છે, યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તો સૌથી પહેલાં સમજો કે ટોટલ વ્યક્તિઓ કેટલા છે. અહીં કુલ 7 વ્યક્તિઓ છે. અહીં કુલ 7 વ્યક્તિઓ છે. તો 7 વ્યક્તિઓને n ઇઝ ઇક્વલ ટુ 7 વ્યક્તિઓને 7 ફેક્ટોરિયલ, એટલે કે 7p7 રીતે પણ ગોઠવી શકાય, જે આવશે 500, એટલે 50 40, એટલે 5040. હવે આપણને અહીંયા એક કન્ડિશન આપવામાં આવી છે. કેવી કન્ડિશન? એવી કહેવામાં આવી છે કે આપણે એ પછી તરત જ કોનો નંબર લાગવો જોઈએ? બી ભાષણ આપે, એટલે એ ભાષણ આપી દે, એવું તરત જ પછી આપણે બીને ભાષણ આપવા માટે ઊભું કરવાનો છે. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો એનું ભાષણ કેવી રીતે આપણે લઈશું? તો લાઇન્સર લેતા જઈએ. એમ ઇઝ ઇક્વલ ટુ એ પછી તરત જ બીનું ભાષણ આવે તેની સંભાવના શોધવાની છે. તો શરૂઆત કરીએ એ પછી. હવે સમજો આની અંદર કેવી રીતે લેવાનું છે. તો આની અંદર પહેલાં સમજો કે એ ભાષણ આપ્યું, એના પછી તરત જ બી ભાષણ આપશે, અને બાકી પછી સીથી લઈને જી સુધી અલગ અલગ લોકો ભાષણ આપે. તો આની અંદર ધ્યાન રાખવાનું છે કે એ કમ્પલસરી સેટ થઈ જાય, એટલે પછી એના પછી તમે બી તો કન્ફર્મ જ છે, અને એના પછી આપણે બીજા 5 વ્યક્તિઓને ગોઠવવાના છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે એને ગોઠવી દઈએ એટલે બી ઓટોમેટિક ગોઠવી જવાનું. એટલે મારે કુલ કેટલા વ્યક્તિઓને ગોઠવવાના છે? ટોટલ છે 7. 7માંથી એકનું તો ફિક્સ જ છે, જે છે બી. બી કહે છે કે હું ક્યારે નંબર મારો આવશે એ પછી તરત જ મને નંબર મળવો જોઈએ. તો તમે કહેશો કે સર ઇનડાયરેક્ટલી એવું કહી શકું કે તમારે 6 વ્યક્તિઓને ગોઠવવાના છે. કેટલા વ્યક્તિઓને? 6 વ્યક્તિને 6p6 પ્રકારે ગોઠવવાના છે, કેમ કે પછી તો તરત જ એ પછી બીનો નંબર છે, એટલે એનો તો 1p1 જ કહેવાનો છે. એટલે જેને આપણે કહીશું કે 720 આનો સોલ્વ કરીએ એટલે આન્સર આવે, એટલે 6 ફેક્ટોરિયલ છે. એટલે તો આગળ લઈએ, p ઓફ a ઇઝ ઇક્વલ ટુ m અપોન n સોલ્વ કરીએ તો 720 ભાગ્યા 5040, 00 તો કટ થઈ જશે. તો હવે એના પછી આગળ આપણે લઈએ, વધારે શોર્ટમાં લઈશું તો આવશે 107 આપણો આન્સર. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ પોઈન્ટ ખબર પડી હશે. હવે જો આગળ જઈએ નવા સમયમાં.